આ રીંગણનું ફાર્મ આપણે જોઈ શકીએ છીએ તે અમદાવાદની પાસે ઓડ ગામનું છે કે જ્યાં વરસાદમાં ચોમાસામાં પાણી ભરાવાના કારણે આ ખેતરમાં રીંગણમાં જરા પણ વિકાસ નહોતો, ટોટલી વિકાસ એનો દબાઈ ગયેલો હતો, જેમાં આપણે 5 લિટર પ્રોટોનની ટ્રીટમેન્ટ કરેલી છે પ્રતિ એકર 5 લિટર. અને અત્યારે જોઈ શકો છો આખું ખેતર ભરેલું છે, રીંગણનો વિકાસ પણ સારો છે અને પ્રોડક્શન પણ સારું ચાલું છે, ફ્લાવરિંગ પણ સારું આવી રહ્યું છે. 25 દિવસનો ટાઈમિંગ થયો છે આમાં ટ્રીટમેન્ટ કર્યાને. આપણે જોઈ શકીએ છીએ ઓવરઓલ આખા ફાર્મમાં, આખા ખેતરમાં સારો વિકાસ જોઈ શકીએ છીએ અને ફ્લાવરિંગ પણ ચાલુ જ છે. અને આ બાજુનું ખેતર છે કે જે આપણે ટ્રીટમેન્ટ નહોતી કરી, બંનેનો વિકાસમાં એ વખતે તે સમયે પાણી ભરાવાના કારણે બંને ફાર્મોમાં વિકાસ નહોતો થઈ રહ્યો રીંગણનો. જ્યારે આમાં જોઈ શકીએ છીએ આપણે રીંગણનો વિકાસ, આ ખેતરમાં પ્રોટોનની ટ્રીટમેન્ટ થયેલી નથી, જેમાં વિકાસ આપણા પ્રોટોનની ટ્રીટમેન્ટ કરતાં ઓછો જણાઈ રહ્યો છે. ખેતરમાં ચાલવાની પણ જગ્યા છે. અહીંયા બ્રાન્ચિંગ પણ ઓછું જણાઈ રહ્યું છે આપણને રીંગણમાં, ચાલવાની જગ્યા આપણને સારી એવી મળી રહી છે. આ પ્રોટોનની ટ્રીટમેન્ટ નથી થઈ આ ફાર્મમાં. જ્યારે આપણે જોઈ શકીએ છીએ તેમ પ્રોટોનની ટ્રીટમેન્ટવાળા ફાર્મમાં ચાલવાની પણ જગ્યા દેખાતી નથી, બ્રાન્ચિંગ બધું સારું આવી રહ્યું છે, જગ્યા જ નથી ફાર્મમાં, ક્યાંય પણ તમે જોઈ શકો છો ચાલવાની પણ બ્રાન્ચિંગના કારણે.